ગુજરાતના આઠ જિલ્લા માટે સાવધાનીના સમાચાર છે કારણ કે ચાર વાગ્યા સુધી આ આઠ જિલ્લા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે પંચમહાલ ખેડા અમદાવાદમાં રેડ એલર્ટ છે સુરેન્દ્રનગર આણંદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલી પંચમહાલ અને જૂનાગઢ માટે પણ આ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો બાવીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે અમદાવાદના અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં ચાર વાગ્યા સુધીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના બાવીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે આઠ જિલ્લામાં રેડ એલર્ટ છે અને આઠ જિલ્લા માટે જે સાવધાનીના સમાચાર આવી રહ્યા છે હવામાન વિભાગે આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી જો હવામાન વિભાગ કરી છે અને એમાં આજે ચાર વાગ્યા સુધીમાં ગુજરાતના આઠ જિલ્લા માટે રેડ એલર્ટ છે દક્ષિણ ગુજરાત નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાની પણ માહિતી આવી રહી છે મધ્ય ગુજરાતમાં સર્જાયેલું હવે પૂર્ણ થયું છે કેટલાક કલાકો સુધી તેની અસર જોવા મળશે ઓફ શોર હવે મહારાષ્ટ્રથી કેરળ સુધી લંબાયેલું છે થોડી અસર દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી શકે છે દક્ષિણ અને સૌરાષ્ટ્રનો પટ્ટો મધ્ય ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર વર્તાશે કેટલાક જિલ્લામાં ભારેથી લઈને ભારે વરસાદની સંભાવના છે ચોમાસાની ધરી હજી રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સ્થિર છે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી દીધી છે રાજ્યમાં સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા આણંદ સુરતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે अमदाबाद दाहोद पारण महसणा में आज येलो अलर्ट अपाय आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट ट्रेन का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो आज के लिए जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं बनासकांठा साबरकांठा आनंद बड़ोदरा छोटा उदयपुर नर्मदा

की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है पाटन महसाना गांधीनगर अरावली खेड़ा अहमदाबाद पंचमहल दाहोद और महिसागर डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, जूनागढ़ अमरेली भावनगर गिर सोमनाथ बोटा डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट जामनगर मोरबी द्वारका कच्छ और दीव डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है તો આણંદ જિલ્લામાં પાંચ દિવસ બાદ મેઘરાજાની ફરી એકવાર એન્ટ્રી જોવા મળી રહી છે પેટલાદમાં અડધો કલાકના વરસાદમાં જ બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો પેટલાદ પાલિકા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી નિષ્ફળ સાબિત થઈ ખેડાના માતરના બે કલાકમાં જ અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાની તસવીરો ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો માતર લિંબાસી ભલાડા ત્રાજ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ થયો ખેડા જિલ્લામાં નડિયાદ માતર વસો ખેડા સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો નડિયાદ કલેક્ટર કચેરી વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો ત્રણ દિવસથી ઉકળાટ ભર્યા વાતાવરણમાં પલટો આવ્યો બપોર બાદ શહેરમાં મુશળધાર વરસાદની શરૂઆત થઈ કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત કચેરી આ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ખેડા જિલ્લાના ખેડા નડિયાદ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળશે ખેડાના માતરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો લાંબા સમય બાદ મેઘરાજાની પુનઃપધરામણી થઈ ભલાડા સાયલા શેખપુરા પરિયેજ વસઈ સિંજીવાડા આ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ પડતા ગામડામાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ખેતરમાં તૈયાર થઈ રહેલા ડાંગરના ધરૂના પાકને વરસાદ પડતા જીવનદાન મળ્યું છે સારો વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેડાના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો નડિયાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો નડિયાદ સહિત પીપલગ ડુમરાલ મિત્રાલમાં વરસાદ વરસ્યો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી સમય પર વરસાદ વરસતા ખેડૂતોએ પાકોની વાવણી શરૂ કરી છે મોરબીથી વધુ સમાચાર મચ્છુતરણ ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ ખોલવામાં આવ્યો છે ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની આવક થઈ રહી છે બસો નવ ક્યુસેક પાણીની આવકની સામે બસો નવ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે મોરબી અને માળિયા મિયાળા તાલુકાના એકવીસ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે મોરબી તાલુકાના ગોરખીજડીયા વનાળિયા માનસર નારણકા નવા સાદુરકા જૂના સાદુરકા રવાપર નદી ઘુંગણ જૂના નાગડાવાસ નવા નાગડાવાસ અમરનગર બહાદુરગઢ સોખડા તેમજ માળિયા મિયાળા તાલુકાના દેરાળા મેઘપર નવાગામ રાસંગપર વીર

સવાલો ઉભા થઈ રહ્યા છે કપાસ મગફળી સહિતના વાવેતરને વરસાદથી જીવનદાન મળ્યું છે જૂનાગઢથી વધુ સમાચાર માળિયા હાદીનામાં વરસાદ વરસ્યો એક સપ્તાહના વિરામ બાદ ધીમીધારે વરસાદ થયો માળિયાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો મહારાણા પ્રતાપ ચોક બસ સ્ટેન્ડ કેશોદ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો રોડ પરથી વરસાદી પાણી વહેતા આ દ્રશ્યો સામે આવ્યા તો તરફ અંબાજી પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો અંબાજીમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદની શરૂઆત થઈ છે અંબાજીના માર્ગો પર પાણી વહેતા થયા છે ગરમીની ઉકળાટથી લોકોને આંશિક રાહત અહીંયા મળી બપોરના સુમારે વરસાદ શરૂ થતાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ખેડૂતો હવે વાવણીની શરૂઆત કરે તેવી શક્યતા પણ જણાઈ રહી છે આકાશી વાતાવરણ પ્રમાણે વરસાદ આખો દિવસ વરસી શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અમરેલીથી વધુ સમાચાર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો જાફરાબાદની બજારોમાં ચાર તરફ પાણી જ પાણી જોવા મળ્યું ચાલીસ મિનિટ કરતાં વધુ સમયથી વરસાદ સતત ધોધમાર અહીંયા વરસ્યો હતો જાફરાબાદ તાલુકાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો લાંબા વિરામ બાદ દરિયાઈ કોસ્ટલ બેલેટ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો જાફરાબાદના બાબરકોટ મિતિયાળા લોઠપુર વઢેરા કડિયાળી સહિતના વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ જામ્યો પંચમહાલથી વધુ સમાચાર આવી રહ્યા છે વધુ એક સરકારી અનાજ કૌભાંડ ઝડપાયું છે કાલોલની સરકારી અનાજની દુકાનનું કૌભાંડ સામે આવ્યું અનાજની દુકાનમાંથી મોટા પાયે ઘટ મળી આવી છે લાભાર્થીઓના હકનું અનાજ સગે વગે કરાયાની શક્યતા છે બે લાખ બત્રીસ હજારની કિંમતનું અનાજ સગે વગે કરાયાની શક્યતા છે કુલ એકસો ચોવીસ કરતા અનાજની ઘટ મળી આવી છે જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી દુકાનની અંદરથી ખૂબ જ મોટા પ્રમાણમાં કટ મળી આવેલ છે જેમાં ઘઉંમાં બેતાળીસ કટા ઘટ છે ચોખામાં બોતેર કટા ખાંડની અંદર ચાર કટા તુવેર દાળમાં બે અને ચણાની અંદર ચાર આમ કુલ મળીને એકસો ચોવીસ કટાની કટ જણાઈ આવેલ છે